નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ છે તેની તારીખ ક્યારે પણ જાહેર થઈ શકે છે આજે જે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી સાથે જ દેશભરની જે વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે તેની સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું આયોજન પણ કરી શકાય છે અને આ જે પરમ દિવસે જે સીમાંકન નવું આવ્યું છે ત્યારબાદ એક રાજકીય ગરમાવો જરૂર આવી ગયો છે આપણી સાથે વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ છે તેમની સાથે ચર્ચા કરીશું શ્રીવાસ્તવ સાહેબ સીમાંકન આવી ગયું ઘણા બધા વોટર બી બદલાયા છે વિસ્તાર બદલાયો છે પહેલી પ્રતિક્રિયા વોટર તો કોઈ દિવસ બદલાતું નથી વોટર્સનું મન હંમેશા નક્કી હોય તમારો પચીસ વર્ષનો શાસન અને એનો લેખાઝૂંકા અને આ છેલ્લા પાંચ વર્ષનું જે લેખાઝૂંકા છે એ લોકો બરાબર સમજે છે એટલે વોટર્સ નથી બદલાતા સીમાંકન જરૂર બદલાય છે જો તમે પારદર્શક વહીવટની વાત કરતા હોય અને તમે એવું માનતા હોય કે અમારું પારદર્શક વહીવટ છે અમે બહુ સારા કામો કર્યા છે અમે પ્રજામાં પ્રજાલક્ષીના બહુ મોટા મોટા કામો કર્યા છે જે બાંગો પુકારી છે તમે તે તો કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીની અંદર ત્રણ સીટો હતી એની તમે ચાર કરી એની સાથે સાથે વિસ્તાર વધાર્યો અમે લોકોએ સુપ્રીમ કોર્ટમાં એક દાવો દાખલ કર્યો કે વન કેન્ડિડેટ વન ચૂંટણી કરો જેથી પ્રજા નાના બોર્ડ હોય તો પ્રજાની સેવા સારી રીતે થઈ શકે પણ તમને મોટા બોર્ડ રાખવાથી તમને એવું લાગે છે કે ભાઈ ચારે તરફ અમારી લહેર છે એટલે આ બાજુનો બૂથ કેપ્ચર કરીશું આ બાજુ કરી દઈશું આ બાજુ બોગસ વોટિંગ કરાવી દઈશું આ જે તમારી પ્રક્રિયા ચાલે છે ખોટું બોલવું જોરથી બોલવું વારંવાર બોલવું અને પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવવા આજે તમે વિચાર કરો કે તમે પોતાના શહેરની અંદર તમે નહીં સારું પાણી આપી શક્યા નહીં સારું રોડ આપી શક્યા સાડે ત્રણસો કિલોમીટરની વરસાદી ગટરની અંદર બારે માસ ડ્રેનેજનું પાણી વહે છે જ્યારે આયા તારે વિશ્વામિત્રીનો સારો સપનો પહેરેલું રંગીન બહુ પોસ્ટરો છે નાવડીઓ ફરી રહી છે ગાડીઓ ચાલી રહી છે કોઈ સાયકલ રહ્યો છે ગાર્ડન બનેલો છે રંગીન સપના રૂપારેલ કાંસ ભૂકી કાંસ મશિયા એની અંદર ડ્રેનેજનું પાણી વહે છે વિશ્વામિત્રીમાં નદીનું પાણી વહે છે સપના બહુ બતાડેલા બહુ જ સપના પણ કોન્ટ્રાક્ટરના હાથે એવું લાગે છે કે કોન્ટ્રાક્ટરો આ શહેર ચલાવી રહ્યા છે ચૂંટાયેલા પ્રતિનિધિ નથી ચલાવી રહ્યા બધુ સાહેબ તમારી પર બી આક્ષેપ આક્ષેપ તો ભગવાન રામ પર બી લાગેલા આક્ષેપનો કોઈ મતલબ નથી મારી જ્યારે અગ્નિ પરીક્ષા લેવાની હોય લઈ લે હું ખુલ્લા દિલ્લો મારે એવું નહીં કોર્પોરેશનમાં સત્તા પક્ષ કામ ના કરતું હોય તેવા તારે જમે વાતો કરો છો તો એવું પણ થાય છે કે વિપક્ષ પણ કશું એ અવાજ નથી ઉઠાવતું વિપક્ષે તમે પોલેન્ડ વોટને જોઈ લો પોલેન્ડ વોટ બધા કરેલા જ છે આપણે અમારી પાસે પોલેન્ડ વોટની સત્તા છે એક કોર્ટમાં એક કેસ કરવા જાવ તો બે ત્રણ લાખ રૂપિયા જોઈએ રિલાયન્સ અડાણી અડાણી જ્યારે વડોદરા શહેરનો નાગરિક ડ્રેનેજ પાણી લાઇટ લેવી ડ્રેનેજ લેવી હોય અથવા પાણીનું કનેક્શન લેવું હોય રોડ ખોદવું હોય તો એને એક મીટરના ત્રણ હજાર રૂપિયા જેવા સમથિંગ ભરવાના પાંત્રીસો રૂપિયા અને રિલાયન્સ આ અડાણી ખોદે સરકારમાંથી લઈ આવેલા તો નીચેથી લાઈન સ્ટેન્ડિંગ કરીને લા પૂશ કરીને નાખીએ એના એક મીટરના દસ રૂપિયા અમને બહુ જન સમજાવાયેલા પણ અમે પોલેન વોટ કર્યું નગરજનના હિતમાં જો નગરજન પાંત્રીસો રૂપિયા ભરતો હોય તો આ તો કંપની શેર હોલ્ડરોની કંપની છે લોકોના પૈસાથી ચાલતી કંપની હોય એને કેમ નહીં ભાઈ પણ આ લોકોએ બધાએ સામે આંગળી ઊંચી કરીને અમે વિરોધમાં આંગળી કૂંચી અમે કોર્ટમાં બી ગયા હતા સવાલ અમારો એ છે કે અમારે પહેલાં પોલેન્ડ બોર્ડ જોઈ લો આક્ષેપ તો ભલે આક્ષેપ તો આમના ઉપર આટલા આક્ષેપ હોય છે જેનો એક મોબાઈલ ફોનનો આક્ષેપ થયો તો મેં તરત મોબાઈલ ફોન આપી દીધો ગાડીનો આક્ષેપ થયો તો મેં ગાડી નહીં લીધી એ ચૂક્યા નહીં ચૂક્યા નવી ગાડીઓ બી લીધી અને મોબાઈલ બી પાછો નહીં આપ્યો એટલે અમારા મનમાં એનામાં બહુ મોટો ફરક છે. બતો ભાઈ તમે જે સીમાંકનની વાત કરી ગયા વખતે બે 2015 માં પણ આજ વાત હતી કે જે એક વોર્ડ ચાર કોર્પોરેટર તમારી માંગ હતી કે એક વોર્ડ એક કોર્પોરેટર. હવે સીમાંકનમાં હજી વસ્તી વધાઈ દીધી મોટો વોર્ડ કરી દીધો. તમે એ સમજતા લોકો એવું કહે છે અમારી એ લોકો એવું કહે છે કે તમે લડ્યા પહેલા જ બી જાઓ છો. નહીં અમે કાઈ બીજા નથી. તમે બી ગયા. તમે આ વડોદરા શહેરને ચોખ્ખું પાણી આપી નહીં શક્યા તમે ડ્રેનેજ બરાબર નહીં ચલાવી શક્યા તમે લાઈટ નહીં આપી શક્યા ગાયો સિંગડા માર માર છે એ નહીં હટાવી શક્યા કૂતરા પાછળ દોડે છે એને નહીં હટાવી શક્યા અને એના ઉપરાંત રૂપિયા કમાવાની દાન જ બીજા ગામોનો સમાવેશ કરો પોતાના ગામને તમે સુવિધા આપી નહીં શકતા બીજા ગામોનો સમાવેશ કર્યો તો કોણ બી એ છે અમે કે તમે નક્કી તમારે કરવાનું છે આ તો ઠીક છે માનનીય સન્માનની આદરણીય પ્રધાનમંત્રીના નામને બોટો લઈ લો તમે અને પછી તમારા કોર્પોરેટરો પેલા જાહેરમાં કહે કે અમે આના માટે નથી ચૂંટાયો તો શાના માટે ચૂંટાયો તમે શાના માટે ચૂંટાયા છો નગરસેવકની અને ફરજ અને કોઈ બી ચૂંટાયો પ્રતિનિધિ હોય ચાહે ધારાસભ્ય હોય ચાહે સંસદ સભ્ય હોય વિનમ્રતાથી પ્રજાહિતની વાતો સાંભળવી પ્રજાની વાત સાંભળવી એનો નિકાલ કરવો એના ફરજમાં આવે છે મારા જેવો વ્યક્તિ આજે મને તેત્રીસ વર્ષ પોલિટિક્સમાં થયા મેં કોઈ બાંકડા પર નામ નથી લખ્યું આ તો એવું કહે છે તેરા તુજકો અર્પણ અને પછી બધું અજમ આ ધંધો બધુંભાઈ નથી કરતા બધું ભાઈ આ વખતે મુદ્દા કયા હશે તમારા કોંગ્રેસના અમારા બહુ મુદ્દા છે પહેલી વાત તો ધર્મના નામે ચૂંટણીમાં આવ્યા અને ધર્મ જ ભૂલી ગયા અંગ્રેજોના જમાનાની અંદર લોકમાન્ય તિલકે આ દેશની આઝાદી માટે એક વ્યૂહરચના ઘડવા માટે સાર્વજનિક ગણપતિની સ્થાપના કરી અંગ્રેજોના જમાનામાં અંગ્રેજો ગણપતિને રોકી શક્યા લેકિન આ સરકાર કોરોના મહામારી કોવિડ નાઇન્ટીનના બહાના હેઠળ એમના પ્રમુખ ચારસો માણસની રેલી કાઢી શકે હજારો માણસ ભેગા કરી શકે તો જે ભગવાન હિન્દુ ધર્મમાં સર્વ પરિગણાય કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો ગણપતિની સ્થાપના કરવી પડે એ ગણપતિને બી વિસર્જન કરવા માટે તમે તલાવ પર પહેરા મૂકી દીધા તો કાલે રાજકોટમાં હાર્દિકે બી જમાવડો કર્યો હતો તો બંને પાર્ટીઓ કરી સવાલ એ છે હાર્દિક પછી કરે છે પહેલાં તમે કરો છો તમે આહવાન કરો છો કોરોના મહામારીની તમે કીધેલું કે લોકડાઉન કરીએ છીએ અમે નહોતું કીધું જ્યારે લોકડાઉનના બે ચાર કેસો હતા બે ચાર કેસો હતા ત્યારે લોકડાઉન કરી દીધું અને જ્યારે હજારો કેસ વધી રહ્યા છે ત્યારે લોકડાઉન નથી એટલે એમણે ખાવાના દાંત જુદા અને ચા દેખાડવાના જુદા છે ભતુભાઈ હવે જે રાજકીય વાતાવરણ ચાલુ થઈ ગયું છે હવે ગઠબંધનની વાત પણ આવી છે વડોદરા શહેરમાં આર પણ બધી સીટો પર ચૂંટણી લડવાની છે કોંગ્રેસ તો લડે જ છે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે એવું હોઈ શકે કે તમારું ગઠબંધન સાથે પણ તમે મેદાનમાં ઉતરી શકો જો આ પાર્ટી છે આના નિર્ણય ભત્તુંભાઈ ના લઈ શકે પાર્ટીના અંદર બેસી અને સમયની કેવી માંગ છે સમયની માંગ મુજબ પાર્ટી શું ડિસિઝન લેશે ભત્તુભાઈ ખાલી પાર્ટી નથી ભત્તુભાઈ એક વ્યક્તિ છે પાર્ટીએ વિરોધ પક્ષનો નેતા બનાવ્યો છે પાર્ટીને આગળ લઈ જવાની જે જવાબદારી મને સોંપી છે એ પ્રમાણે કોર્પોરેશનની અંદર અને શહેરની અંદર લોકોને જાગૃત કરવા લોકોના અન્યાય સામે લડવું એમને એમને જ્યાં જરૂર પડે ત્યાં ઊભા રહેવું એ અમારી કર્તવ્યને ફરજમાં આવે છે એ અમે કરી રહ્યા છે અને એના જ માટે જાગ્રત કરવા માટે જેવું દશામાં દશામાની અંદર અમે જાગૃત થઈને અમે ટેમ્પો કર્યા અમે અમારા માણસો ઊભા રાખ્યા ભગવાન છે એની અવગણના થાય નહીં એટલે દરેકને વિસર્જન કરવા માટે અમે વ્યવસ્થા કરી તો આવી જ ગણપતિની અમે વ્યવસ્થા કરી સવાલ એ છે કે કોંગ્રેસ પાર્ટી દરેક ધર્મનું માન અને સન્માન રહે દરેક જાતિનું માન સન્માન રહે એની કર્તવ્ય અને ફરજમાં આવે છે અને દેશ આવી રીતે જ ચાલે કોઈ ધર્મના વિભાજનથી દેશ નથી ચાલતું પહેલાં કાલે મને કહેતા હતા કે પેલા ભાઈએ મને ટકોર કરેલી के हमें तन सौ सितर की कलम हटाई दी हमें अमे राम मंदिर बनाई दीदू अल्लाह भाई राम मंदिर तो सुप्रीम कोर्ट आदेश करो ये बात कांग्रेस पार्टी करती थी कि सुप्रीम कोर्ट का जो भी आदेश आएगा वो सर्वपरि रहेगा हमको मान्य रहेगा कांग्रेस का जमाना मा काश्मीर भारत का अभियुक्त अंग है ये बात कारण के त्या पुलिस मिलिट्री बड़ी आपती अभियुक्त अंग है જે કોમ્પ્રો કોમ્પ્રોમાઇઝ થયેલું એ બાને એમણે કીધું કે કાશ્મીર અમારા ભાઈ આજે તમે ત્રણ વસ્તુ કહી રહ્યા છો તમને લાગે છે કે કોર્પોરેશનમાં આ મુદ્દે ઇલેક્શન થશે કોર્પોરેશન આ મુદ્દે નહીં થાય પણ આ મુદ્દો આ લોકો ઉપાડશે તમે શું જવાબ આપશો પછી અમારી પાસે જવાબ છે તૈયાર જ છે જવાબ જવાબ એ છે કે મોટી મોટી વાતો કરવાથી લોકોના ઘરમાં શુદ્ધ પાણી નથી આવતું મોટી મોટી વાતો કરવાથી ખાડા નથી પુરાઈ જતા મોટી મોટી વાતો કરવાથી ભ્રષ્ટાચાર બંધ નથી થઈ જતું જે રીતે કોર્પોરેશનની અંદર આખા ડિપાર્ટમેન્ટ ચાહે એ પછી રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ હોય કોન્ટ્રાક્ટ આખું ડિપાર્ટમેન્ટ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્યું છે એટલે કોઈની જવાબદારી નથી એટલે પૂરતા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે એક કરોડનો ટેન્ડર ફરાજખાનાનો એક કરોડનો ટેન્ડર જે ટેન્ડર પછી એના પછી કાઢ્યું જ નથી મુદ્દત વધારતા ગયા ને ચૌદ કરોડ રૂપિયા સુધી લઈ ગયા એ પાર્ટનરશીપ નથી તો શું છે પંચાણું ટેન્ડર મેં કાઢ્યા છે જેના ટેન્ડર જ નથી નીકળ્યા ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી ડાયરેક્ટ એની રકમો વધારી દીધી છે એ ભાગીદારી નથી તો શું છે જે વાત અમે સભામાં કરીએ છીએ ઠીક છે પ્રજા સુધી અમારી વાત પહોંચે ના પહોંચે પણ અમારી લડાઈ જરૂ જારી છે બધું ભાઈ તમારો ખૂબ લાંબો એક્સપિરિયન્સ છે કોર્પોરેશનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તમારા હિસાબે કોણ જીતે છે આ કોર્પોરેશન ઇલેક્શન કયા મુદ્દા જીતે છે અને કયા મુદ્દા હારી જાય છે જો જ્યારે હવા ચાલે ને કોંગ્રેસની બી એક વખત હવા હતી પચાસ વર્ષ સુધી ચાલી કોઈ બી ઊભું રહે તો જીતી જતું હતું આ જે રીતે લોકોને ભરમાઈ કરીને કોંગ્રેસ પાર્ટીએ એવું નથી કર્યું કોંગ્રેસ પાર્ટીએ મીડિયાને બી છૂટ આપેલી હતી કે અમારા વિરુદ્ધ બી બોલો અમે કોઈ ગુનો કરતો હોય આજે બી અમે કહીએ છીએ કે અમે ગુનો કરતા હોય તો અમારું ચોક્કસ લખો અમારી વાત લોકો સુધી પહોંચવી જોઈએ કે અમે આ ગુનો કર્યો છે તમે તો તમને તો બોલવાનો બી અધિકાર નથી આપતા લોકો કોઈ મીડિયા કોઈ સાચો પત્રકાર ઈમાનદારીથી વાત લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરે તો એ મીડિયા બંધ કરી દે છે અખબારબાળોનું બોલવાનું બંધ કરી દે છે એવું અમે કોઈ દિવસ નથી કર્યું અમે આજે બી કહીએ છીએ કે મીડિયા સ્વતંત્ર હોવું જોઈએ કારણ કે એ ચોથી જાગીર છે લોકોને ન્યાય અપાવે છે લોકોને વાંચા આપે છે અને લોકોને વાંચા આપે છે એટલે લોકો લડવા માટે તૈયાર થાય છે અને એને છૂટ મળવી જ જોઈએ એવું પ્રત્યક્ષ હું માનું છું મારી પાર્ટી બી માને છે તમારા હિસાબે છેલ્લો સવાલ તમારા જે કોર્પોરેટર જે હશે ઉમેદવાર સો ટકા પાર્ટી નક્કી કરશે પણ ભાઈનો બી સલાહ લેવામાં આવશે કેમકે આટલો એમનો એક્સપિરિયન્સ છે કેવા પ્રકારના ઉમેદવારો હશે પાર્ટી એક વ્યક્તિથી તો ચાલતી નથી પાર્ટીની અંદર બેસશે અહીંનો રિપોર્ટ ઉપર ગયો હશે આ રિપોર્ટને ઉપર બોલાવી જોશે કે ભાઈ અમારી નજરમાં આ ઉમેદવાર આવે છે તમારી નજરમાં આ ઉમેદવાર આવે છે લોકોની વચ્ચે ફરનારો કોણ છે લોકોની જાણ લોકોની જોડે કામ કોણ કરી રહ્યો છે એટલે આવી બધી ચર્ચાઓ કર્યા પછી જે ઉમેદવાર મૂકશે એ સક્ષમ જ મૂકશે અને પાર્ટી જીત તરફ લઈ જશે કારણ કે આ વખતેની જે લડાઈ છે એ બધી બહુ વસ્તુની લડાઈ છે એક વસ્તુની નથી વીસ લાખ કરોડ રૂપિયાની આર્થિક સહાય આપીશું આર્થિક સહાય તો એક રૂપિયાની નથી આપી આજે પણ કડિયા મજદૂર લારીવાલા ગલ્લાવાલા જેમની પાસે લાઇસન્સ નથી એમણે પણ કહે છે કે દસ હજારની લોન માટે તમારે તમારે ગેરંટી આપવી પડશે તો એ તો બચારો ગેરંટી કાતી લાવવાના છે એટલે વાયદા મોટા મોટા એટલે પણ વાયદા પૂરા નહીં કરવાના ચશ્મા પહેરાવવાના એ લોકોને લાગી આવ્યું છે છ છ મહિનાથી આ ટોકી જ બંધ છે એક ફરાસ એક પાર્ટી પ્લોટની અંદર જો એક લગ્ન થાય ને ઓછામાં ઓછા સો પરિવારને પૈસા મળે ને એનો પરિવાર ચાલે એક એક જગા બતાવું છું એક કન્સ્ટ્રક્શનની બિલ્ડિંગ બનતી હોય ને એમાં સો પરિવાર નીવે બધું જ બંધ છે આર્થિક બંધી પડેલી છે લોકોને ખાવાનું નથી મળતું લોકો આત્મહત્યા કરી રહ્યા છે તમે વિચાર કરો તમને કોઈને ફીસ નહીં ભરવી પડે જુઓ શું શું દશા થઈ રહી છે કોઈની નોકરી નહીં જાય નોકરીઓ જઈ રહી છે અડધી પગાર શિક્ષકો જે શિક્ષક આ દેશનું ભવિષ્ય બનાવે એ પ્રાઇવેટ સ્કૂલોમાં એમનું શોષણ થઈ રહ્યું છે અડધી પગાર કેટલાને બહાર કાઢી મૂક્યા તો આ બધા મુદ્દા ભેગા થશે એક મુદ્દો નથી ખાલી પાણી ડ્રેનેજ એ નહીં પાણી ડ્રેનેજ ધરમ કરમ બધું આવશે અને એની અંદર જ્યારે લોકો નક્કી કરે છે ત્યારે બોલતા નથી નક્કીનો નિર્ણય આપે છે અને આ નિર્ણય આવશે હવે ખુબ ખુબ આભાર સાહેબ તમારો અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને વડોદરા મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં આ વખતે જે મુદ્દા સ્થાનિકની સાથે સાથે રાષ્ટ્રીય મુદ્દા પણ હશે અને કોરોના કાળમાં સરકારે લીધેલા નિર્ણયો જે લોકોને અસર ન નથી કર્યો કે એ તો પછી ખૂબ જ ખરાબ અસર કર્યો છે તે મુદ્દા પણ આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં હશે તેવું વિપક્ષી નેતા હાલ કહી રહ્યા છે અમારો એક સવાલ હતો કે આ વખતે શું કોર્પોરેશનમાં ગઠબંધન કરીને પણ વિપક્ષો એકસાથે આવશે તો તેમની પર પણ એમને પાર્ટી પર જ નિર્ણય છોડ્યો છે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં ઇલેક્શનમાં પાર્ટીઓ કઈ રીતે મેદાનમાં આવે છે